જી નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં. આપ સૌને મારા જય માતાજી. જમવાના પાંચ નિયમ જે બધા લોકોને ખબર હોવી જોઈએ, અને જો આ પાંચ નિયમોનું પાલન તમે તમારા રોજિંદા જીવનમાં કરશો તો 70-80% બીમારીઓથી તમે બચી શકશો. 70-80% તમારી પ્રોબ્લેમ હશે તે આપોઆપ આ પાંચ નિયમોનું પાલન કરવાથી સોલ્વ થઈ જશે. કોઈ પણ પ્રકારની મેડિસિનો, ઇન્જેક્શનો, ટેબ્લેટો, કેપ્સ્યુલો લેવાની જરૂર નહીં પડે, અને તમારી પેટને લગતી તમામ પ્રકારની પ્રોબ્લેમ છે તે આ પાંચ નિયમોનું પાલન કરવાથી સોલ્વ થઈ જશે. જ્યાં દોસ્તો તમે જોયું હશે કે અમુક લોકોને વારંવાર પેટને લગતી પ્રોબ્લેમ થાય છે, અત્યારે યંગ જનરેશનમાં એ પ્રોબ્લેમ વારંવાર જોવા મળે છે, અથવા તો પહેલાના લોકોને પણ વારંવાર ગેસની પ્રોબ્લેમ થાય છે, ઊંધો ગેસની પ્રોબ્લેમ થાય છે, કબજિયાતની પ્રોબ્લેમ થાય છે, એસિડિટીની પ્રોબ્લેમ થાય છે, છાતીમાં બળતરા થાય છે, ખાટા ઉટકારો આવે છે, અપચોની પ્રોબ્લેમ છે, સવારે પેટ સાફ નથી થતું, મળકઠણ આવે છે, જમી અને પેટ ફૂલી જાય છે, પેટમાં સોજા આવી જાય છે, તો પેટની તમામ પ્રકારની પ્રોબ્લેમ છે તે આ પાંચ નિયમોનું પાલન કરવાથી સોલ્વ થઈ જશે. જ્યાં દોસ્તો પણ તે પહેલા નમ્ર વિનંતી છે કે જો તમે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાના હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી આયુર્વેદિકને લગતી આવી વર્ષો જૂની માહિતી અને આવા નિયમો અને સિદ્ધાંતો હું તમારી સાથે શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો. જમ્યા બાદ આ પાંચ નિયમોનું પાલન તમારે ફરજિયાત કરવાનું છે. તમે ફક્ત 15-20 દિવસ આ પાંચ નિયમોનું પાલન કરશો તો તમારા શરીરમાં તમને 100% બદલાવ દેખાશે, ગેરંટી સાથે કહું છું. પહેલો નિયમ છે, જમ્યા બાદ ક્યારેય પણ તમારે પાણી નથી પીવાનું. હા, ઘણા લોકોનો પ્રશ્ન છે કે ખોરાક ગળામાં અટવાયેલો છે, એટલા માટે તમે એક નાનો ઘૂંટડો પાણી છે તે પી શકો છો. આ પહેલો નિયમ છે. બીજો નિયમ છે, તમારે જમવાનું હંમેશા ચાવી અને પછી જ અંદર ઉતરવાનું છે, કેમ કે તમારી મોઢાની જેમ લાળ અંદર જશે તેમ તમારા શરીરમાં જે વધારાના ટોક્સિન હશે તે બહાર નીકળી જશે. આ બીજો નિયમ છે. ત્રીજો નિયમ છે, જમ્યા બાદ તમારે કોઈ પણ પ્રકારના ફળ નથી ખાવાના, તે તમારી ડાયજેશન સિસ્ટમને ખરાબ કરી શકે છે. ચોથો નિયમ છે, તમારે જમ્યા બાદ કોઈ પણ પ્રકારનું ઠંડુ પીણું અથવા તો કોઈ પણ પ્રકારની કોલ્ડ ડ્રિંક નથી પીવાની, તે પણ તમારી ડાયજેશન સિસ્ટમ છે તેને ખરાબ કરી શકે છે, તમારી પાચન શક્તિને ઘટાડી શકે છે. અને પાંચમો અને ઇમ્પોર્ટન્ટ નિયમ છે કે તમારે સાવ આરામથી જમવાનું છે, તમારે જમવામાં સ્પીડ નથી કરવાની. જો તમે જમવામાં સ્પીડ કરશો તો તમને અપચોની પ્રોબ્લેમ પણ થઈ શકે છે અને પેટને લગતી પ્રોબ્લેમ પણ થઈ શકે છે. જ્યાં દોસ્તો આ પાંચ નિયમોનું પાલન તમે તમારા રોજિંદા જીવનમાં કરશો તો પેટને લગતી કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ તમારા શરીરમાં ક્યારેય જોવા નહીં મળે. તમને ગેસની પ્રોબ્લેમ હોય, કબજિયાતની પ્રોબ્લેમ હોય, એસિડિટીની પ્રોબ્લેમ હોય, છાતીમાં બળતરા થતી હોય, ખાટા ઉટકારો આવતા હોય, અપચોની પ્રોબ્લેમ હોય, ગમે એટલું જમે છે પણ શરીરને નથી લાગતું, સવારે પેટ સાફ નથી થતું, જમી અને પેટ ફૂલી જાય છે, તમામ પ્રકારની પેટને લગતી પ્રોબ્લેમ હશે તે આ પાંચ નિયમોનું પાલન તમે રેગ્યુલર કરશો તો સોલ્વ થઈ જશે. કોઈ પણ પ્રકારની મેડિસિનો, ઇન્જેક્શનોની પણ જરૂર નહીં પડે. જ્યાં દોસ્તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂર કરજો અને માહિતીને બધા લોકો સુધી પહોંચાડવા નમ્ર વિનંતી. અને જો તમે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાના હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી આયુર્વેદિકને લગતી આવી વર્ષો જૂની માહિતી, આવા ઘરેલું નુસ્ખા અને આવા આયુર્વેદિકના સિદ્ધાંતો, નિયમો હું તમારી સાથે શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો. જય હિન્દ દોસ્તો.